गुजरात में गिरनार शेत्रुंजी तेमज पावागढ़ की परिक्रमा खास महत्व है। तेमा पण गिरनार की परिक्रमा खास महत्व है। आ वक्त गिरनार परिक्रमा 23 नवंबर कार्तिक एकादशी थी 27 नवंबर कार्तिके पूनम सुधी योजना है। पर आज एक दिवस पहला ज वन विभाग द्वारा परिक्रमा गेट खोलायो छे। जूनागढ़ में वहली सवार थी बम बम भोलेना नाद साथ लीली परिक्रमा प्रारंभ करायो छे। जेमां एक दिवस पहला ज परिक्रमा गेट खोलायो छे, जेमां अंदाजित 50,000 जेटला यात्रिको परिक्रमा करवा रवाना थया हता। यात्रिकोनो घसारो वधता तंत्र द्वारा निर्णय लेवायो हतो, श्रद्धाळुओने परिक्रमा रूट पर रवाना करायो छे। लीली परिक्रमा विधिवत कार्तक सुद 11 ની મધરાત્રિ થતી હોય છે, પરંતુ યાત્રિકોનો ધસારો વધતા એક દિવસ પહેલા જ પરિક્રમા છે તે તંત્ર દ્વારા શરૂ કરી દેવાનો નિર્ણય કરાયો છે। આજે વહેલી સવારથી જ આ ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે, અને જેને લઈને 50,000 થી વધુ યાત્રિકો પરિક્રમા કરવા હાલ આ ઈટવા ગેટથી રવાના થયા છે। હાલ તો આ ઈટવા ગેટ છે કે જે પરિક્રમા દરમિયાન જ ખુલે છે, અને હાલ આ પરિક્રમાર્થીઓને પરિક્રમા કરવા દેવા રવાના કરવામાં આવ્યા છે। અંદાજિત 50,000 જેટલા લોકો વહેલી સવારથી અત્યાર સુધી પરિક્રમા કરવા રવાના થયા છે, અને હાલ હજુ પણ 15 લાખ જેટલા યાત્રિકો પરિક્રમા કરવા આવે તેવી આજે જે આંકડો છે તે દર્શાવી રહ્યો છે। અને ગત વર્ષે 12 લાખ જેટલા પરિક્રમાર્થીઓ થયા હતા, અને આ વખતે 15 લાખ જેટલા પરિક્રમાર્થીઓ ઉમટે પડે તેવી પણ આશા વ્યક્ત થઈ રહી છે। જ્યારે હાલ તો ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વિધિવત પ્રારંભ તો આવતીકાલે થશે। અમાર મખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો એક દિવસ અગાઉ જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। યાત્રિકોનું ઘસારો વધતા તંત્ર દ્વારા નિર્ણય લઈ એક દિવસ અગાઉ 50,000 જેટલા યાત્રિકો પરિક્રમા કરવા રવાના થયા છે। ગરવા ગિરનારની ગોદમાં ગિરનારની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા કાર્તક સુદ 11 ની મધરાતથી વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે, પરંતુ યાત્રીઓનો ઘસારો વધતા એક દિવસ પહેલા જો કે વહેલી સવારે તંત્ર અને વન વિભાગ દ્વારા પરિક્રમાનો ઈટવા ગેટ ખોલી યાત્રાળુઓને પરિક્રમા કરવા માટે રવાના કર્યા હતા। 36 કિલોમીટર ની પરિક્રમા છે તે કાર્તક સુદ 11 ની મધરાત્રિ થતી હોય છે, પરંતુ યાત્રિકોની જે ભીડ ને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવાયો, અને ગત રાતથી જ આ પરિક્રમાનો ગેટ છે તે ખોલી દેવામાં આવ્યો છે। હાલ એક દિવસ પહેલા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને અંદાજિત 50,000 જેટલા યાત્રિકો છે તે પરિક્રમા રૂટ ઉપર રવાના થયા છે। ખાસ કરીને આપણી સાથે યાત્રિકો છે, આપણે તેમની સાથે વાત કરશું કે કેવું લાગે છે, તેમને શું કહેશો? એક દિવસ પહેલા પરિક્રમા ગેટ ખોલાયો છે, ક્યાંથી આવો છો? અમે સુરતથી આવીએ છીએ, અને ખૂબ ખૂબ આનંદ થાય છે, અને સરકારે જે આનંદ કર્યો છે એક દિવસ પહેલાનો, તે ઘણા લોકોને ખૂબ દાયક મજાનો આનંદ છે, અને લલિત પરકામ જે કરે છે લોકોને ઉત્સાહ છે, અને આવો ઉત્સાહ રહે ને સરકાર આવી યોજના એક દિવસ કરી રાખે તો દરેક આનંદ લઈ શકે, એનો ખૂબ ખૂબ આભાર સરકારનો। કેશો ગિરનારની લીલી પરિક્રમા જંગલ વિસ્તારમાં થતી આ પરિક્રમા છે, અહીં સિંહ દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, કેવું લાગે છે તમને પરિક્રમા કરી? પરિક્રમા કરવાથી લોકો કહે છે કે જીવનમાં આવ્યા છે તો એકવાર પરિક્રમા કરી ફરજિયાત છે, એટલે અમે અહીંયા એક દિવસ પહેલા આવીને અમને ખૂબ આનંદ થાય છે। ક્યાંથી આવો? સુરતથી આવીએ છીએ। આપણી સાથે અન્ય શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે વાત કરું, ક્યાંથી આવો? અમે સુરતથી આવીએ છીએ। કેવું લાગે છે પરિક્રમામાં? કેટલામી વાર આવ્યા? અમે પરિક્રમા બીજી વખત કરીએ છીએ, 1-2 વર્ષ પહેલા અમે કરી હતી, ત્યારે તો આવી કઈ સગવડ હતી નહીં કોરોનાના હિસાબે, પણ આ વખતે એટલી સગવડ લાગે છે ને અમને બહુ સારું લાગે છે કે સરકાર આ રીતની સગવડ બધી આપે છે। અંદર માહોલ તો એમ થાય છે કે આપણે અહીંયાથી કસે જવું જ નથી, અહીંયા જ રહી જવું છે, એટલો સરસ માહોલ હોય છે, અને જંગલ વિસ્તારમાં એટલી મજા આવે છે, કુદરતી વાતાવરણનો આપણે જે નજારો જોઈએ છે એની જે મજા લઈએ છીએ ને બહુ આનંદ આવે છે અમને તો। એમનો અહીંયાનો જે આપણે છે 3 દિવસની પરિક્રમાનું કહે છે, પણ આ 5 દિવસ કે હવે સરકાર વહેલા બી કરે છે, તો એનું આમ બહુ સરસ લાગે છે, ને આપણે બધા શ્રદ્ધાળુઓને આપણે એની મજા આવે છે એમ મતલબ। તો જય ગિરનારીના નાદ સાથે ગરવા ગિરનારની જે લીલી પરિક્રમા છે તેનો પ્રારંભ થઈ ચુક્યો છે, પરંતુ વિધિવત પ્રારંભ તો આવતીકાલે કાર્તક સુદ 11 ની મધરાત્રે થશે। જે રીતે જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા રવાના પરિક્રમાર્થીઓ છે તે રવાના થઈ રહ્યા છે, અને અંદાજિત 50,000 થી વધુ જે પરિક્રમાર્થીઓ છે તે પરિક્રમા કરવા રૂટ ઉપર રવાના થયા છે। ઈટવા ગેટ થી શરૂ થતી પરિક્રમા ઝીણા બાવાની મઢી, મારવેલા અને નરપાણીની ગોળી અને બોરદેવી ખાતે પૂર્ણ થતી હોય છે, જ્યારે 5 દિવસની પરિક્રમા કરવા યાત્રિકો આખા રાજ્યમાંથી ઉમટી પડ્યા છે। અમાર મખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।